પાટણ જિલ્લા આયોજન સમિતિની બેઠક પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આયોજન સમિતિના ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પસીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધતા પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ વોરાએ અધિકારીઓને પાટણ જિલ્લાના છેવાડાના ગામો વિકાસથી વંચિત ન રહે અને વિકાસ કામોમાં સમતુલા જળવાય તેવું નક્કર આયોજન કરવા તથા વિકાસના કામોમાં પારદર્શકતા જળવાય અને કામોની ગુણવત્તા જાળવવા પર ભાર મુકાયો હતો. વધુમાં મંત્રી રમણલાલ વોરાએ કામોના હેતુમાં અનિવાર્ય સંજોગોમાં ફેરફાર કરવા માટેની સત્તા જિલ્લા કલેક્ટરને સપ્રુત કરી હતી. તો પાટણ સરસ્વતી સિદ્ધપુર ચાણસ્મા સમી સંખેશ્વર હરીજ રાજનપુર અને સાંતલપુરના તાલુકાઓના વિકાસના વિવિધ કામોની વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત વર્ષ 2016-17માં વિવિધ જોગવાઈઓ મુજબ રૂપિયા 1,294.85 લાખના 792 કામોની બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પદ અધિકારો જિલ્લા કલેક્ટર રાજેશ માંજુ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રતન કુંવર, જિલ્લા આયોજન અધિકારી એમએમ કાપડિયા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેતન રામી, D9.